પૂરી જાણકારી આપી રહ્યા છે જામનગરથી અમારા સંવાદદાતા દિવેશ વાળા દિવેશ એક તરફ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારવ્ય ધારણ કરી લીધો છે તો બીજી તરફ જામનગરમાં કાર્યકર્તાઓ રોષમાં ફરી સંપર્ક કરીશું મારા સંવાદદાતાનો પરંતુ તસવીરો આપ જોઈ રહ્યા છો અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો રોષ અને આક્રોશ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે દિવ્ય જે તસવીરો સામે આવી રહી છે તેમાં કાર્યકર્તાઓનો રોષ દેખાઈ રહ્યો છે શું અત્યારે ત્યાંથી તસવીરો સામે આવી રહી છે જાણકારી શું જામનગરથી જી જામનગર માં જે રીતે સમાચાર મળ્યા કે કોંગ્રેસના ધારાસભ્ય જામનગર ગ્રામ્ય બેઠક માં જે જીત્યા હતા તેમણે રાજીનામું પોતાના પદ પરથી દીધું છે ત્યારબાદ તરત જ ભાજપમાં જોડાયા છે જેની જાણ થતાની સાથે જ તેના જોવા મળ્યો અને તેના કાર્યકરો દ્વારા લાલ બંગલા સર્કલ પર તેનું પુતળા દહન કરી તેને માર મારવામાં આવ્યો સેન્ડલથી પણ માર માર્યો તથા પોતે લાતો આપી તેની તેના વિરોધમાં સૂત્રોચ્યાર કર્યા અને તેના વિરોધમાં પોતે રસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ આભાર દિવેશ તમામ જાણકારી બદલ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો જેવું ધારવિયાએ રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીનું કેસ ધારણ કર્યો ત્યારથી જ જે કાર્યકર્તાઓ જામનગરમાં છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તમામ રોષે ભરાયા તેઓ દ્વારા પુત્રા ધન કરવામાં આવ્યું અને વલ્લભ વિરુદ્ધ વિરુદ્ધ ચાર પણ તેઓએ કર્યા હતા